ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં છો ને? હું શિલ્પા ટીચર અને તમે મારી સાથે ગુજરાતી વિષય શીખી રહ્યા છો. હવે આપણે ધોરણ 4નું ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક છે કુહુ, એ પાઠ્યપુસ્તકમાં પાઠ નંબર 1 ખિસ્સામાં પહેલવાન, હા, આ પાઠ શીખી રહ્યા છીએ. હવે આ પાઠની અંદર આપણે પ્રવૃત્તિ નંબર 1-12 શીખી ગયા. આજે આપણે પ્રવૃત્તિ નંબર 13 શીખીએ છીએ, બરાબર? તો જુઓ, આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? હું ફરીથી એકવાર વાંચું છું. પ્રવૃત્તિ નંબર 13, આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? તો કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે: રખડું, રોતલ, ભટકેલ, ઊંઘણસી, વાતોડિયું, ભૂખાડવું, ખાવદરું, ડરપોક, ભણેશ્રી, લખેશ્રી, બરાબર? તો જુઓ, 1 નંબરમાં શું છે? ઊંઘ્યા કરવાની કેવી મજા આવે. ઊંઘ્યા કરવાની કેવી મજા આવે, તો એમાં શું આવશે? તો ઊંઘણસી. જે ઊંઘ્યા કરતું હોય એને શું કહેવાય? ઊંઘણસી. ઓ મા, તેને તો પાંદડું હલે તોય બીક લાગે, એને શું કહેવાય? ડરપોક. ગમે તેટલું ખાવ મને ધરવ ન આવે, એટલે ગમે તેટલું ખાય પણ ધરાય નહીં, તો એને શું કહેવાય? ખાવધરું. એના પછી 4 નંબરમાં છે, કોઈ ન મળે તો ટપુ તો એકલો એકલો વાતો કરે, આને શું કહેવાય? વાતોડિયું. હું તો સતત ભણ ભણ જ કરું, તો શું આવશે? ભણેશ્રી. હું તો આમ તેમ ફર્યા જ કરું, તો રખડું. એના પછી હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફર્યા કરું, તો શું આવે? ભટકેલ. અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે, જે લખલખ કરતું હોય એને શું કહેવાય? લખેશ્રી. કોઈ મારા પર સહેજ ખીજાય કે હું રડી પડું, તો રોતલ. હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે, તો ભૂખારવું. હવે જુઓ, 11 નંબરમાં કંઈ જ લખ્યું નથી, તો હું એક વાક્ય લખીશ અને એની સામે એ વ્યક્તિને શું કહેવાય એ પણ લખીશ. આશા બહુ હસ હસ કરે છે, તો શું લખાશે? હસમુખું. હે ને બાળ મિત્રો, હવે પ્રવૃત્તિ નંબર 14, જવાબ વિચારીને મારું પ્રિય વસ્ત્ર વિશે લખો. જુઓ બાળમિત્રો, અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે. 1 નંબર, તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે? તમે કયા કાપડનું બનેલું તે કયા કાપડનું બનેલું છે? તેનો સ્પર્શ તમને કેવો લાગે છે? તે કયા કયા પ્રસંગે કઈ કઈ જગ્યાએ પહેરી શકાય? તેને પહેરવામાં ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે? કઈ કઈ? તે તમને ગમે છે કે તે તમને કેમ ગમે છે? તો જુઓ બાળમિત્રો, આ પ્રશ્નના હું જવાબ આપું છું. જે મને ગમે છે એ રીતે હું જવાબ આપીશ, પણ અહીંયા તમને ગમતું હોય એ રીતે તમે લખી શકો છો. તો જુઓ, મારું પ્રિય વસ્ત્ર ગુલાબી રંગનું છે. તે સુતરાઉ કાપડનું બનેલું છે. તેનો સ્પર્શ સુવાળો લાગે છે. તે બધા જ પ્રસંગે અને બધી જગ્યાએ પહેરી શકાય. તે સુવાળું હોવાથી બહુ ઘસી ઘસીને ધોવાય નહીં અને તડકામાં સૂકવાય નહીં. તેમાં ગરમી નથી લાગતી, એટલે મને એ સુતરાઉ કાપડ ખૂબ જ ગમે છે, બરાબર? હવે જુઓ બાળમિત્રો, પ્રવૃત્તિ નંબર 15, સંવાદ પૂરો કરો પછી ભજવો. હવે આજે છે એ નાટક જેવું છે. તમે તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પા, ભાઈ બહેન, દાદા દાદી આ બધા જ જ્યારે બધા ફ્રી હોય ને એ વખતે તમે આ કરી શકો છો. તેમજ જો તમારી સ્કૂલ ચાલુ હોય તો તમે વર્ગખંડમાં પણ આ પ્રવૃત્તિ કરી શકો છો. તો જુઓ બાળમિત્રો, તમારે ઘરે તમારા મિત્રો હોય તો એની સાથે આ રમત એટલે કે આ નાટક ભજવી શકાય.
આ અલગ અલગ પાત્રો સૌથી પહેલાં બનાવવા પડે, જેમ કે ખિસ્સુ, બુશકોટ, દરજી, ધોબી, સૂરજ, નીરજ. આ પાત્રો વ્યક્તિઓને પાત્ર આપી દેવાનું અને પછી આ ભજવી શકાય છે, બરાબર. તો જુઓ, ખિસ્સુ નવા બુશકોટ પાસે જાય છે. બુશકોટ કહે, ખસ આગુ ખસ ભા ગઈ થી. તો ખિસ્સુ શું કહે છે કે એમ શું કહો છો બુશકોટભાઈ, મને તમારી પાસે બહુ ગમે છે. બુશકોટ કહે, તું રખડેલ છે જ્યાં ત્યાં રખડ રખડ કરે છે એટલે કેવું ગંદુ ને ગંધારું છે. ખિસ્સુ રડી પડે છે, આંસુના ખાબોચિયામાં આરોટે છે. હવે તે સાફ થઈ ગયું છે, પોતાને સાફ જોઈ હસી પડે છે. ખિસ્સુ કહે, વાહ વાહ, હવે હું રૂપાળું થઈ ગયું. પછી ખિસ્સુ રોફથી ચાલે છે, સૂરજદાદા ઝગમગ કરતા આવે છે. ખિસ્સુ ડરી જાય છે. ખિસ્સુ કહે, બાપરે ઘરમાં ગરમ સૂરજ બાબા. પછી સૂરજદાદા શું કહે છે કે એ બચુડા બીશ નહીં, તું તો ભીંજાયેલ છે, આવ મારી પાસે આવ, હું તને સૂકવી દઉં. ખિસ્સુ કૂદીને સૂરજદાદાના ખોળે બેસી જાય છે. સૂરજદાદા તેને વાલ કરતાં કરતાં સૂકવે છે. સૂરજદાદા કહે, જો મારી ગરમીનો ફાયદો લઈ લે વાલુડા. શું કહે છે સૂરજદાદા કે જો મારી ગરમીનો ફાયદો લઈ લે વાલુડા ખિસ્સા. તો ખિસ્સુ શું કહે છે, જુઓ ખિસ્સુ કહે છે, સૂરજદાદા હવે હું ફાઇન લાગુ છું કે નહીં એવું પૂછે છે. તો સૂરજદાદા શું કહે છે, હા હવે તો તું વાલું વાલું લાગે છે બચુકડા. ખિસ્સુ હરખાતું દરજીભાઈ પાસે જાય છે. પછી ખિસ્સુ શું કહે છે દરજી કાકાને કે દરજી કાકા, મને નીરજભાઈના નવા બુશકોટ પર બેસાડી દો. તો દરજી કહે, તું કરચલીવાળું છે, મને તારું કામ નથી, ભા ગઈ થી. પછી ખિસ્સુ રડતા રડતા ધોબીની દુકાન પાસે આવે છે, તેનું રડવાનું ચાલુ છે. ધોબી ખીજાઈને કહે છે, બચોડિયા ભા ગઈ થી, મારા કપડાં બગાડી નાખીશ. તો ખિસ્સુ રડતા રડતા શું કહે છે, મને કરચલી પડી છે એટલે દરજી કાકા મને ચોડતા નથી. આ સાંભળી ધોબી કહે છે કે અહીંયા તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. પછી ધોબી શું કરે છે કે ધોબી ઇસ્ત્રી ગરમ કરે છે અને ખિસ્સા ઉપર મૂકે છે. ખિસ્સુ ચીસ પાડે છે અને શું કહે છે, ઓ બાપરે દાજી ગયો, એવું કહે છે. પછી ધોબી કહે છે, ચૂપ. ધોબી જોર જોરથી ઇસ્ત્રી ફેરવે છે, ખિસ્સુ કડક થઈ જાય છે. ખિસ્સુ હસતા હસતા શું કહે છે કે ધોબી કાકા આવજો, એવું કહે છે. પછી ખિસ્સુ દરજીની દુકાને જાય છે. ખિસ્સુ કહે, દરજી કાકા મારી કરચલી દૂર થઈ ગઈ, હવે તો મને નીરજભાઈના શર્ટ પર ચોંટાડશો ને. તો દરજી કાકા શું કહે છે કે હા, તું તો એકદમ નવું નક્કોર લાગે છે, લાવ તને લગાવી દઉં. પછી ખિસ્સુ ફેરફુંદરડી ફરે છે, દરજી કાકાનો સંચો ચલાવી ખિસ્સાને બુશકોટ પર લગાવે છે. પછી નીરજભાઈ શર્ટ જુએ છે, તો નીરજભાઈ કહે છે, થેન્ક યુ દરજી કાકા, તમે તો બહુ જ સરસ બુશકોટ સીવ્યો છે અને ખિસ્સુ પણ સરસ મજાનું લગાવ્યું છે. હવે ખિસ્સુ અને નીરજભાઈ બંને સાથે ને સાથે રહે છે. જુઓ બાળમિત્રો, તમને આ પ્રવૃત્તિમાં મજા પડી ને? હા, હવે આપણે આગળની પ્રવૃત્તિ શીખીએ. જુઓ, આ પણ ખૂબ જ મજા પડે ને એવી પ્રવૃત્તિ છે. ખિસ્સા જુદા જુદા પ્રકારના કેમ હોય ચર્ચા કરો. તમે આમાંથી કયું ખિસ્સું પસંદ કરો, કેમ? તો જુઓ બાળમિત્રો, ખિસ્સા દરેક પહેરવેશ પ્રમાણે અલગ અલગ હોય છે. જેમ કે જબ્ભામાં અલગ હોય, શર્ટમાં અલગ હોય, પછી કોટી હોય તો એ કોટીમાં અલગ પ્રકારનું ખિસ્સું હોય, સફારી હોય તો એમાં અલગ પ્રકારનું ખિસ્સું હોય. એમ દરેક જે પહેરવેશ હોય એમાં અલગ અલગ પ્રકારનું
ખિસ્સું હોય છે, પેન્ટનું પણ અલગ ખિસ્સું હોય. હવે તમે આમાંથી કયું ખિસ્સું પસંદ કરો? કેમ તો જુઓ, તમને જે ગમતું હોય એ તમારે અહીંયાથી ખિસ્સું પસંદ કરવાનું. પરંતુ મને તો એક આ ખિસ્સું બહુ ગમે છે અને એક આ ખિસ્સું બહુ ગમે છે. કેમ તો આજે ખિસ્સું છે ને, એ ખિસ્સામાં સરસ મજાની ચેક્સવાળી ડિઝાઇન છે, એટલા માટે મને ખિસ્સું ગમે છે. અને આ બીજું ખિસ્સું છે એ નાનું નાનું છે, એટલે મને એ ખિસ્સું ખૂબ જ ગમે છે. અને ખિસ્સામાં અલગ અલગ વસ્તુ રાખી શકાય હે ને, જેમ કે ચોકલેટ, પૈસા, બરાબર, નાની નાની વસ્તુઓ પણ અમુક મૂકી શકાય ને. નાના છોકરાઓના ખિસ્સામાં અમુક નાસ્તો પણ મૂકી શકાય, ચોકલેટ્સ મૂકી શકાય, મૂકાય ને, સિક્કા મૂકી શકાય, બરાબર. હવે તમે બે ખિસ્સા દોરો, એક ફક્ત ફેશન માટે, એક ચોક્કસ કામ માટે. તમે તેમાં શું ભરશો તમારા ખિસ્સામાં તે પણ દોરો. હવે આ પ્રવૃત્તિ તમારે તમારા ભાઈ બહેનની મદદથી કે મમ્મી પપ્પાની મદદથી ઘરે કરવાની, બરાબર. હવે આગળ જૂથમાં કામ કરો. એક સભ્ય પાઠ મોટેથી વાંચશે, બાકીના ગણશે કે ખિસ્સું વાર્તામાં પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન, નિશાનીવાળા વાક્યો કેટલા છે, તેમાંથી બે બે વાક્ય અહીં લખો. હવે જુઓ બાળમિત્રો, તમારે જાતે જ આ પાઠ વાંચવાનો અને આ પાઠની અંદર કેટલા પૂર્ણવિરામ છે, કેટલાક પ્રશ્નાર્થ ચિહ્ન છે અને કેટલાક ઉદ્ગાર ચિહ્ન છે, આ ચિહ્નો ગણવાના છે, બરાબર. અને એ ચિહ્નો ગણ્યા પછી, એટલે કે એ ચિહ્નોવાળા વાક્યો ગણ્યા પછી, તમારે એમાંથી બે બે વાક્ય અહીંયા લખવાના. મને જે વાક્યો ગમતા હતા એ વાક્યો મેં અહીંયા લખ્યા છે. જુઓ, સૌથી પહેલાં પૂર્ણવિરામ છે, તો પૂર્ણવિરામવાળા વાક્યો હું બોલું છું. એક હતું ખિસ્સું, પછી પૂર્ણવિરામ આવશે, દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું, એના પછી પણ પૂર્ણવિરામ આવશે. હવે આગળ પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો જુઓ બાળમિત્રો, ધોબીભાઈ બોલ્યા, કેમ આટલું બધું રડે છે? હું ફરીથી વાક્ય બોલું છું, પ્રશ્નાર્થ ચિહ્નવાળું વાક્ય એક નંબર. ધોબીભાઈ બોલ્યા, કેમ આટલું બધું રડે છે? પછી બે નંબર, મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો નહીં? હવે ઉદ્ગાર ચિહ્નવાળું. તો એક નંબર, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે. એના પછી બે નંબર, થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ દૂર. જુઓ બાળમિત્રો, અહીંયા આપણે પૂર્ણવિરામવાળા, પ્રશ્નાર્થ ચિહ્નવાળા અને ઉદ્ગાર ચિહ્નવાળા વાક્યો જોયા. હવે આગળ શું છે? ગીતડું ઘાસું ને. જુઓ, એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો. આ ગીત આપણે શીખી ગયા છીએ, આ તમારે ગાવાનું, બરાબર. હવે પ્રવૃત્તિ નંબર 18 જુઓ. એક નંબર, 18માં શું લખ્યું છે કે આપેલ સંવાદ મોટેથી વાંચો. આ આપણે વાંચવાનું છે. જુઓ, એક નંબર, આરવ કહે, તને ખબર છે ગજવું એટલે શું? નીરવ કહે, માપ્યું, દૂધ ભરવા દૂધ માપવા વપરાય તેવું. આરવ કહે, અરે ના, ગજવું એટલે ખિસ્સું. નીરવ કહે, હે, ખિસ્સાને ગજવું કહેવાય? આરવ કહે, હા, ખિસ્સાને ગજવું પણ કહેવાય. જુઓ બાળમિત્રો, અહીંયા ખિસ્સાનો સમાનાર્થી શબ્દ આપણને મળશે. ખિસ્સું એટલે ગજવું, ખિસ્સાને બીજું શું કહેવાય? તો ગજવું. હવે બે નંબર, જાગૃતિ કહે, ખબર છે કાચબો કેટલું જીવે? તો જ્યોત્સના કહે, મને ખબર છે 100 વર્ષ. જ્યોતિ કહે, શી વાત કરે છે, કાચબો 100 વર્ષ જીવે? તો જાગૃતિ કહે, હા, કેટલાક કાચબા તો તેથી વધુ જીવે. જ્યોતિ કહે, 100 વર્ષ કેટલું બધું કહેવાય નહીં. અને આ
આશ્ચર્ય થાય છે કે 100 વર્ષ એટલે તો કેટલા કેટલા બધા વર્ષ કહેવાય એમ. અને સાચી વાત છે કે કાચબો 100 વર્ષ કરતાં પણ વધારે જીવી શકે છે, બરાબર. હવે 3 નંબર, મમ્મી કહે માણસને કેટલી આંખ હોય? તો રૂતા અને શ્રેય કહે 2 હોય, એમ કે 2 વળી. તો મમ્મી કહે પક્ષીઓને કે પક્ષીઓને એમ કે પક્ષીઓને કેટલી આંખ હોય? તો રૂતા અને શ્રેય કહે 2 જ હોય ને, પ્રાણીઓને પણ 2 જ હોય એવું કહે છે. મમ્મી કહે મધમાખીને? તો શ્રેય કહે 1. રૂતા કહે 3. મમ્મી કહે મધમાખીને 5 આંખ હોય. આ ચિત્ર જુઓ. રૂતા અને શ્રેય કહે ઓહો, મધમાખીને 5 આંખ હોય, એમ કે રૂતા અને શ્રેયને ખબર નહોતી કે મધમાખીને 5 આંખ હોય, બરાબર. તમને પણ નહીં ખબર હોય. જુઓ બાળમિત્રો, અહીંયા નીચે ચિત્ર આપેલું છે ને, આ ચિત્રમાં તમે જોશો તો તમને આ જે ચિત્ર છે એમાં 5 આંખો દેખાશે. ક્યાં છે 5 આંખો? તો અહીંયા છે. જુઓ, એ અહીંયા 5 આંખો છે, અહીંયા જોવા મળશે 5 આંખો, બરાબર. તો મધમાખીને કેટલી આંખો હોય? 5. હવે આજે આપણે જે કંઈ પણ શીખ્યા એ તમારે યાદ રાખવાનું છે, બરાબર. અને હું તમને જે હોમવર્ક આપું એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. જય હિન્દ. જય